રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદારોનું રાજ શરૂ થયું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની વહીવટદારી તરીકે નિમણૂક થઈ છે, ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિપક્ષના નેતા અને ફાયર બ્રિગેડના ચેરમેનની ગાડીઓ જમા લેવામાં આવી હતી. મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજથી આવકના દાખલા સહિતની બાબતોમાં કોર્પોરેટરોની સહી નહીં ચાલે. મનપાના શાસકો અને વિપક્ષની ઓફિસોમાં તાળા લાગ્યા છે. આ તકે વહીવટદાર તરીકે નિમણૂક થનાર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે અમારું મુખ્ય ધ્યાન લોકોને મુશ્કેલી ન થાય તેના પર જ રહેશે. લોકોને હવેથી આવકના દાખલા મામલતદાર કચેરી, ઓળખાણના પ્રમાણપત્ર, ધારાસભ્ય અને સાંસદ સભ્ય પાસેથી અને મરણ નોંધ અંગેનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર તરફથી મળી રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્ટેડ બોડીનું કાલે રાત્રે જે સમયમર્યાદાથી અપૂર્ણ થઈ છે અને રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જે તે કમિશનરને જ વહીવટદાર તરીકે જ્યાર સુધી નવી બોડી ચૂંટાયેલી નહીં આવે ત્યાર સુધી એમને રાજકોટ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાઓ જેવી રીતે છે તો એની વહીવટની કામગીરી સંભાળવાની છે. આ સમય દરમિયાન અમે બસ નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકાય, પરંતુ જેવી રીતે રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટના લોકો માટે લોકોને બધી સુવિધાઓ પૂરી પાડી છે, વિકાસ થયું છે, આવી જ રીતે લોકોને સુવિધાઓ મળતી રહેશે, વિકાસ પણ થશે અને આ જ ધ્યાનમાં રાખીને અમે આગળ પણ જ્યાર સુધી ચૂંટાયેલી પાંખ અમને નહીં મળે ત્યાર સુધી આપણે આ રાજકોટ મહાનગરપાલિકાનું વહીવટ કરતા રહીશું. આ સમય દરમિયાન મેઇનલી અમારો ફોકસ આ જ રહેશે કે લોકોને કોઈ પણ મુશ્કેલી ના થાય અને જેવી રીતે અમારા બજેટના કામો છે આ બજેટના કામ આગળ ચાલતા રહે, સરકારની વિવિધ યોજનાઓ જે છે એના કામ આગળ ચાલતા રહે, આમાં કોઈ પણ ખોટ ના આવે એ આપણે સુનિશ્ચિત કરીશું.